વિવેકાનંદ આપી છે, બધાએ આપી છે, મોટાએ કેવી આપી છે એ આપણે જોઈએ. આપણે જે ભણીએ છીએ, એ શું છે અને ભણવાનું બાકી છે એ શું છે, એની સરખામણી થાય. મોટાનું કેવું એવું છે કે કેળવણી માણસ જન્મે છે મૃત્યુ પામે ત્યાં સુધી ચાલે. આ વાંચ્યા પછી મને ખ્યાલ આવ્યો હતો, આ ભાવિકને ને પ્રણવને કીધેલું ને, ખરું ભણતર જ આ બોલેલા, હવે યાદ આવે છે આ ભણતર ખરું કેમ છે. હાજી કરી દઈ ને, આપણે આપણે વાત કરવા તો આવ્યા જ છીએ. સાચી વાત છે, એ છઠ્ઠું કે પાંચમું ભણતા ને, પાંચમું. એ તો અત્યારે કેમ બધા રમે, રમતા જ હોય ને, તો મજા કરતા હોય. એને નવું નવું ટીવી આવે, બ્લેક એન્ડ વ્હાઈટ, એ સમય શરૂ થયો હતો ટીવીનો, દૂરદર્શન, બીજું કાંઈ આવે નહીં. ધીરે ધીરે ગોઠવાની ચેનલો, પછી આ ચેનલો મારા બેટા એવા ગોઠવાઈ જાય, અત્યારે આ છોકરા મોબાઈલમાં ગોઠવાય ને, એવા ગોઠવાઈ જાય. કાકાને કીધું, કાકા આને બહાર ભણવા મોકલી દેવાશ, પ્રણવને ભાવિકને, કે કેમ એટલે ટીવી જોયા કરે આખો દિવસ. નહીં નહીં, ખરું ભણતર જ આ, બીજું કયું ભણતર, એમ કે આ ભણતર ભણતર છે તો માણસ ના બની ગયો કેટલાય, ભણતર નથી આ, ખરું ભણતર માણસ બનાવવા માટે આ ભણતર મોટાનું, ખરી કેળવણી મોટાની, કે જીવનને કેળવવું એનું નામ કેળવણી. એના વિશે છે આ શ્રી મોટા અને શિક્ષણ. હરિ ઓમ, હરિ ઓમ. આવો કિશોરભાઈ, તમારી જગ્યા ફિક્સ છે પણ ઓઠિયાની તો ફિક્સ હોવી જ જોઈએ ને. આ મોટાને શિક્ષણનો એક સરસ મુદ્દો હતો, મેં કીધું આપણે જરા થોડું વિસ્તારથી સમજીએ તો ખ્યાલ આવશે કે આ શિક્ષણ શું છે, કેળવણી શું છે, આ ભણતર શું છે, આપણે શું ભણવું જોઈએ અને શું ભણીએ છીએ એનું આખું. અને છોકરાઓ પાસે કોણ છે, પછી જાય એક બધો સાંભળી શિક્ષક છે તો એ પણ એ બે નું ધ્યાન ના પડે, એમાં એને ચેતવીને આવવું પડે. હરિ ઓમ, હરિ ઓમ અશોકભાઈ મોટા, હરિ ઓમ. એક ફકરો છે પણ એવો મસ્ત છે મોટાનો, કે આમ થાય મોટા ભારત દેશમાં ઉત્થાન કરવા માટે ભણતર કેવું હોવું જોઈએ, એવું મનમાં થાય કે આવું એકાદું સ્કૂલ આવી ખોલવી જોઈએ ક્યાં, એવી ખુલે જ નહીં બાપુ. હે, એ સ્કૂલ હોય, આપણે આપણે જે કરીએ આ સ્કૂલ જ છે, એ ભણતર આપણે ભણીએ છીએ, કેળવણીનું મોટાનું. કેળવણી એટલે મોટાનું ભણતર, ગુણભાવ જેનાથી વધે એનું એનું નામ ખરી કેળવણી. મનુષ્યનું ખોડિયું જન્મ લીધો પછી એમને જ પૂરું થઈ જાય, જો સારા સંઘમાં ના, સૌથી વધારે મહત્વ સંઘનું છે. સંઘ જો બચપણથી ખરાબ મળી જાય તો તમારે આખું ડાયવર્ઝન આવી જાય, સારો આવી સારો મળી જાય તો સારું થાય બધું, એટલું બધું સંઘનું મહત્વ છે. હવે મોટા તારીખ છે આજે 4/3/2018 ને રવિવાર આપણે વાંચીએ છીએ શ્રી મોટા અને શિક્ષણ, બીજી આવૃત્તિ, પાના નંબર 16. તરુબેન, શિક્ષણ કેળવણી એના વિશે છે મોટાનું. હા, બધાને જોવાનું, ચાર જણાને જોવાનું. પ્રાથમિક શાળાના ઓફિસમાં નામ નોંધાવીને શરૂ થતું અને યુનિવર્સિટીની સ્નાતક પદવી મેળવી સામાન્ય રીતે પૂર્ણ થતું શિક્ષણ એ શિક્ષણ નહીં. હે, શિક્ષણ નહીં, આપણે એને શિક્ષણ કહીએ છીએ કે આજે એનું નામ લખાયું રજિસ્ટરમાં, પછી યુનિવર્સિટીમાં પદવીદાન સમારંભમાં એનું માન થયું, શિક્ષણ પૂરું થઈ ગયું. ખરું શિક્ષણ તો ત્યાંથી જ શરૂ થાય.
આમાં ભણેલા ગણેલા હોય તો કેટલો ફાયદો થાય. હે, પ્રાથમિક શાળાના દફતરમાં નામ નોંધાવી શરૂ થતું અને યુનિવર્સિટીની સ્નાતક પદવી મેળવી સામાન્ય રીતે પૂર્ણ થતું શિક્ષણ એ શિક્ષણ નહીં, કેળવણી નહીં, પણ માત્ર ક્રમિક રીતે આગળ વધતો અભ્યાસક્રમ છે. કંઈક જાણવું અને મગજમાં સંઘરવું એ માત્ર માહિતી એકત્રીકરણ છે. સાંભળ્યું અને અંદર ભરી દીધું, માહિતીનો ઢગલો અંદર છે, કેળવણી નથી આવી હજી એમાં. હા, કંઈક શીખવું એ માત્ર તાલીમ છે. શીખવું એ તાલીમ સુધી ચાલે, બધા વર્ગો બધા તાલીમ સુધી ચાલે, પછી એને વ્યવહારમાં કોઈ મૂકતું નથી. એને એ કેળવણી નહીં, કંઈક શીખવું એ કેળવણી નથી. જન્મથી છઠ મૃત્યુ સુધી વ્યવસ્થિત રીતે જીવનને ગુણભાવથી ભરી દેવું એ ખરી કેળવણી છે. કેળવણી તો મનુષ્યના જીવનના વિકાસની પ્રણાલી છે. જીવન વિકાસ એ કેળવણી. મોટાનું આપણે આ બધું કરીએ, વાંચીએ કરીએ તો એ કેળવણીમાં આવે. જેણે અજાણે ક્યારેક એ મરતવાનું થઈ જાય. વ્યક્તિ દ્વારા પોતાની શક્તિઓના વિકાસ અને ઉન્નતિ માટે સભાનતાપૂર્વક કરાતો પ્રયાસ એ કેળવણી છે. વ્યક્તિ દ્વારા પોતાની શક્તિઓના વિકાસ અને ઉન્નતિ માટે સભાનપૂર્ણ રીતે કરાતો પ્રયાસ એ કેળવણી છે. હું વ્યક્તિ છું, દાખલો આપું. વ્યક્તિ દ્વારા પોતાની શક્તિનો વિકાસ સાથે બીજાની શક્તિઓને પણ ઉમેરો કરો, એનું નામ કેળવણી. ભલે આમ રહીએ, હોઉ કઈ ગમે ત્યાં. વ્યક્તિ દ્વારા પોતાની શક્તિઓનો વિકાસ અને ઉન્નતિ માટે સભાનતાપૂર્વક કરાતો પ્રયાસ કેળવણી છે, જે આજીવન ચાલુ જ રહે છે. કેળવણી કોઈ દી બંધ ના થાય. સ્કૂલનો તો પીરિયડ બંધ થઈ જાય છે, યુનિવર્સિટીમાં ડિગ્રી મળી પછી ભણવાનું નથી. એટલે મોટાએ કીધું આ શાળા જ છે જગત. ઠેર ઠેર એવા પ્રસંગો આપણે જોવા મળે, એમાંથી કેટલું બધું શીખવાનું મળે. હે, પાઠશાળા છે જે આજીવન ચાલુ જ રહે છે. કેળવણીની શરૂઆત જ હોય એનો અંત ના હોઈ શકે. બીજા જન્મે કામ લાગે એ સાચી કેળવણી. મોટા કે દાન આપો શેના માટે? આવતા જન્મમાં કામ લાગે. નામથી કરેલું દાન કામ ન લાગે, નામ વગર કરેલું દાન કામ લાગે. નામ માટે કરેલું દાન બિલકુલ નકામું, એવો શબ્દ મોટાનો છે, બિલકુલ નકામો. પણ કોઈ નથી કરતું એના કરતાં સારું. કેળવણીની શરૂઆત જ હોય એનો અંત હોઈ શકે નહીં. કેળવણી તો પેઢીઓથી પેઢીઓ સુધી, વર્ષોના વર્ષો સુધી ચાલતી સામાજિક સંક્રાંતિની પદ્ધતિ છે. જે તે કાળની વ્યક્તિઓ દ્વારા હાથ ધરાતી હોય છે. નવો સમય આવે તો નવી કેળવણી આવે. કેળવણીનું કાર્ય વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વમાં નિર્માણનું છે. કેળવણીનું કાર્ય વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વનો વિકાસ થાય એનું નામ કેળવણી. સમગ્ર વ્યક્તિત્વ, કેરેક્ટર, મોરલ, ચારિત્ર અને સાથે સાથે વ્યક્તિનું નિર્માણ ગુણભાવથી થાય. વ્યક્તિમાં ઉદારતા હોવી જોઈએ, વ્યક્તિમાં વિશાળતા હોવી જોઈએ, ધીરજ હોવી જોઈએ, સહન શક્તિ હોવી જોઈએ, પ્રસન્નચિત્ત હોવો જોઈએ. ગ્રહસ્થ પ્રસન્નચિત્ત ના હોય તો ઘર ધીરે ધીરે ખલાસ થઈ જાય. કકડાટ કકડાટ ઘરમાંથી આવે તો ઘર બળી જાય, ટકે નહીં. ઘર જેવું લાગે નહીં ને તમને, એમ થાય કે ઓહો આ શું થઈ ગયું, ઘર 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 થયા કરે, ઘર ઘર અવાજ આવે. આમ ઘર હોય પણ ઘર થઈ જાય, દિવાલમાંથી અવાજ આવે, દિવાલોને કાન છે. મેં કીધું તું લાસ્ટ ટાઈમ, કીધું કે ભાઈ આવી બેસી ગયા લાગે નહીં. હાલ છોકરો અહીંયા વાત કરું, બાપા.
અવાજ નો કેતો કાઢી મૂકશો સાહેબ. હા વ્યક્તિના વ્યક્તિત્વનું નિર્માણ એનું નામ કેળવણી. માણસમાં ગુણ વધે, ભાવ વધે, પ્રેમ વધે, ભાવના વધે, એના માટે મોટા આશ્રમ ખોલ્યો ને. જેણા કાકા બોલે કે નહીં, આજ ખરું ભણતર, આજ ખરું ભણતર. એ ભણતર ઉપર મા બાપને ખ્યાલ જ ના હોય. મા બાપને તો એમ સાહેબ ભણાવી દે એટલે પતી ગયું, હાલો ટ્યુશનમાં મૂકી આવો. નળે છે ઘરે નાખો જલ્દી ટ્યુશન. હરિયો હે ઘરે ભણતા નથી બરાબર, માસ્તર ભણાવશે, કંટાળો આવે, નાખો ટ્યુશન. એવા બોદા થઈ ગયા છે છોકરા. સંઘ કોનો મળવો જોઈએ? મા બાપના સંઘમાં એટલું બધું મહત્વ છે, મોટાને આમાં બધું આવે છે. ખરું ગુરુનું કાર્ય તો માં કરે છે. આવું બહાર દિન લખ્યું આમાં એમ છે. મા બાપ આપી શકે એવું કોઈ ના આપી શકે કેળવણી. એ મા બાપને ખબર જ નથી કેળવણી અપાય. સાહેબ આપે, આપણે કાંઈ નહીં, માસ્તર આપથી શરૂ કરવું. મા બાપ જ સાચો ગુરુ, એમાં ગુણભાવવાળું એનું બનવું જોઈએ. ખોડ્યું તો એ બાળકને ક્યાંય ભણવા વિશેષ કરીને ના જવું પડે. આ ભણતર એમાં જલ્દી ઘૂસે નહીં, હળવું રહીએ, ભાર ન લાગે. ગુણભાવ આવી જાય ને અંદર એટલે એ ટેકલ કરી શકે બધું, ચાવી મળી જાય સફળતાની. ગુણભાવ આવે તો ગુણભાવ ન હોય એટલે ખડબડ ખડબડ થયા કરે, માથા ખૂટ બધા. એક ભાઈ થોડુંક કંઈક ગડબડ થઈને જતું ના કરો, વૈધું પાછું ઘર્ષણ થાય, વૈધું ઢગલો થાય, ક્યાં પછી એ કંઈ હરું ના મળે કાઢવાનું. ક્યાંથી અમુક કરવું, આ બધું અમુક થાય જ નહીં. ગુણભાવ હોય તો એકબીજા જતું કરે, ત્યાગ કરે, થોડુંક ધીરજ રાખે, કંઈક વાતાવરણ બનાવી દઈએ, થોડું પ્રસન્નતા થાય એવું વાતાવરણ ઊભું કરે. હં જ્યાં તો આગળ આવે જીયા છે ને પેલી, મને હોશિયાર વિદ્યાર્થી પાસે બેઠા હોય તો સારું. આમ જરા શિક્ષકે તો કીધું ભણના મેળ, પણ પ્રિન્સિપાલ નું માને શિક્ષક એ કીધું તું શિક્ષક મને તો ખબર નથી ને. આપણે જો પાછો આઈકું છે જો આઈએ એ તારી જે એ તારી જગ્યા નહોતી એને ભાગવું પડે. ઓકે તમે કે રમેશ છે છે ઉભો થાય ને જવાય બધા, બધા કઈ ઘણીયા કરીને જ જવાય. બે છોકરા તો ખરેખર મોટા થાય મનસુખભાઈ, એક ઓલા મોટા થઈ ગયા, બીજા નાના નાના આવી ગયા. સાચું કહું, એને ઘરે નહીં એટલા એને ઘરે રહેતા હોય, એ મજા કરતા હોય, એટલો પ્રેમ મળે. ઉદારતા ઉદારતા બીજા બહુ અઘરું કામ છે, બીજાના બાળકોને ઘરે આવીને એને પ્રેમ કરવો. એટલું શીખાઈ જાય તો કેટલું મળી જાય. એમાંથી મન મોટું રાખવું પડે. મનની માતાકુળી જાજી છે સંસારમાં. સારું, ફરીથી આખું વાંચી દઉં છું કેળવણીનું. હમ કિશોરભાઈ, આપણે પ્રાથમિક શાળાના દફતરમાં નામ નોંધાવી શરૂ થતું અને યુનિવર્સિટીની સ્નાતક પદવી મેળવી સામાન્ય રીતે પૂર્ણ થતું શિક્ષણ એ શિક્ષણ નહીં, કેળવણી નહીં, પણ માત્ર ક્રમિક રીતે આગળ વધતો અભ્યાસક્રમ છે. કંઈક જાણવું ને મગજમાં સંઘરવું એ માત્ર માહિતી એકત્રીકરણ છે. વિવેકાનંદ માહિતીના ઢગલા મગજમાં ફિટ કરીને ફરવું એ કેળવણી કહેવાય. એને કચરા પેટીમાં નાખી દો. એને ભણતર એને ભૂલવું હતું. જો રામકૃષ્ણને મળ્યા ત્યારે પહેલાં શું કીધું એને, હું ભણેલું મને ભૂલાવો, જલ્દી માથા મારી ઉડાડી દો બધું. આ ભણેલું મને નળે છે અત્યારે. હવે તો શાળાઓ બધી એવી થઈ ગઈ સારી, આ બધું કોમર્શિયલ થઈ ગયું, આખું બિઝનેસ ઉપર આવી ગયું આખું. કંઈક સારું થોડું ઘણું રહેતું કેરિયર બનાવવાની ચિંતા હોય છોકરાઓને, એ જ કેરિયર બને ને, ગુણભાવવાળું કેરિયર બને. પણ સાથે સાથે આ રીતનું આશક્તિ રીતે જોઈએ આપણે, આ રીતનું ગુણભાવવાળું.
આ તો ભાઈ ગુણભાવ આવે ને, ગુણભાવ આવે પેરેલલ ચાલવું જોઈએ, ગુણભાવ આવે એટલે મેળાવવાનું છે, લાવવું જ ના પડે. એટલે ભણતર તો ખરું, પણ એ રીતનું ટીચરો, એ રીતનું વાતાવરણ, એ આશ્રમ શાળા વિચાર કરો, ઋષિ મુનિ ભણાવતા એ એવું થવું જોઈએ. કેળવણી તો કંઈક શીખવું એ માત્ર તાલીમ છે, કેળવણી નહીં. કેળવણી તો મનુષ્યના જીવનના વિકાસની પ્રણાલી છે, જીવન વિકાસ થાય એ કેળવણી. વ્યક્તિ દ્વારા પોતાની શક્તિઓના વિકાસ અને ઉન્નતિ માટે સભાન પૂર્ણ રીતે કરાતો પ્રયાસ એ કેળવણી છે. ગુણભાવવાળું ખોડિયું બનાવવું. પછી ભલે ને આ ભણતર આવે, પણ પેલા મા બાપે ઘરે આ શીખવવું પડે, નીતિમત્તાના પાઠો ભણાવવા પડે. કેળવણી તો પેઢીઓ થી પેઢીઓ સુધી ચાલે, વર્ષો ના વર્ષો સુધી ચાલે, જે તે કાળની વ્યક્તિઓ દ્વારા હાથ ધરાતી હોય છે. કેળવણીનું કાર્ય વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વનો વિકાસ, વ્યક્તિ વિકાસ મોટાનો પાયો છે. વ્યક્તિ વિકાસ, વ્યક્તિત્વનો વિકાસ. એક જ વ્યક્તિની અંદર જો ગુણભાવનું ખોડિયું બને ને એના સંપર્કમાં જે બધા આવે ને એનો એ ભણતર ઉત્તમ થાય. એટલે એ ભણવું ના પડે, એની મેળે ભણી જાય બધું. હવે તો પૈસા કેમ વધારે મળી એ ભણતર થયું, પણ પગાર કેટલો, પગાર કેટલો, આ કેટલો, લાખ લાખ રૂપિયા તો ઓછો પડે, એમાં ધ્યાન હોય એનું ભણાવે. એવું બધું પેકેજ ચાલે કે 20 લાખ 25 લાખ? અરે અરે વાત જવા દે. પ્રિન્સિપાલોના પગાર. જીવનમાં મળતો દરેક અનુભવ, દરેક પ્રસંગ અને દરેક વ્યવહાર કેળવણી લક્ષી છે. જે પ્રસંગ મળે આપણને જીવનમાં, આપણે વ્યવહાર કરીએ, કોઈ યારે કંઈક ડીલિંગ કરીએ, આ કંઈક, એ બધું જ વ્યક્તિ વિકાસ માટે છે, કેળવણી છે એ બધી. એવી આત્મસૂઝનું પ્રકટીકરણ કેળવણીની સાચી સમજ છે, જે કોઈ વ્યવહાર વ્યક્તિના જ્ઞાનના પરિઘને વિસ્તૃત બનાવે. જે કોઈ વ્યવહાર ઉદારતા ભાવવાળા મનથી થાય, એટલે વ્યક્તિના જ્ઞાનના પરિઘને વિસ્તૃત બનાવે. જે કોઈ વ્યવહાર ઇન્દ્રિયોની વૃત્તિઓને ઉર્ધ્વ તરફ લઈ જાય, આ મોટા છે. જે કોઈ વ્યવહાર વ્યક્તિની ભાવના તેમજ લાગણીઓને સંવેદનશીલતા અને તીવ્રતા આપે, ઉર્ધ્વમાં લઈ જાય ભાવને. મૌન મંદિરમાં એ જ થાય છે. જે કોઈ વ્યવહાર વ્યક્તિની અંતરદૃષ્ટિને ઊંડાણ આપે. આપણે જીવનમાં ઊંડાણ હોવું જોઈએ, તારતમ્ય પકડવું જોઈએ, હેતુ શા માટે આપણે અહીં આવીએ છીએ, અહીં આવીને શું કરવું જોઈએ, શું કરીએ છીએ, એ ઊંડાણમાં આવે તો જ સમજાય. એટલે એ કેળવણી હોય તો જ આપણને એવું ઊંડાણ આવે, એવી અંતરદૃષ્ટિ ખીલે. જે કોઈ વ્યવહાર અંદરની અંતરદૃષ્ટિને ઊંડાણ આપે. જે કોઈ વ્યવહાર, વ્યવહાર એટલે કામ કરવાનું, વ્યક્તિના હૃદયને વિશાળતા, આ કેળવણી છે કિશોરભાઈ. આ પ્રકારની જ્યાં તું જા, આ પ્રકારની તમામ ક્રિયા પ્રક્રિયાને કેળવણી કહી શકાય એમ કહેવામાં અતિશયોક્તિ નથી. કે માનવ જીવનમાં જે કંઈ સર્જિત થયેલું છે તે બધું કેળવણીનું સારું ફળ છે. સારું સારું છે એ બધું કેળવણી થયું છે. પછી ગંદુ છે એ પણ કેળવણી, ગંદી છે તો ગંદુ આવે. મોબાઈલ આવ્યા તો ઘણું બધું ગંદુ આવે. સાચી કેળવણીનો પાયો સંકુચિત ના હોઈ શકે. વિશાળ ફલક પર જ કેળવણીની શરૂઆત થાય. માસ્ટર ભણાવવા બેન, છોકરો બરાબર ના ભણે તો એને કંઈ ગુસ્સે કરીને ઘડીએ ઘડીએ મારીને મચડીને ધારું ભણાવાય. એની યારે થોડું સહન સાહેબે કરવું પડે, કરવું પડે ને પ્રણવ. હા ભાઈ, હા તા, તમે ઝૂકીને બેહો ત્યારે વહેલા શીખે, પગે લાગીને ભણાવવા પડે. સાચી કેળવણીનો પાયો સંકુચિતતા પર ના હોય, સ્વમાં સમાજ અને સમાજમાં સ્વનો, સિંધુમાં બિંદુ અને બિંદુમાં સિંધુનો, તેમજ વૃક્ષમાં બીજ અને બીજમાં વૃક્ષની ઊંડી સૂજ, એ સાચા અર્થમાં કેળવણીનું પ્રતિબિંબ છે. વ્યક્તિના સિંચન, સૂજ, સમજ, કુશળતાઓ, ટેવો, ચારિત્ર, વ્યક્તિત્વ, સંસ્કૃતિ તથા જીવન વિકાસની નાની બાબતો જેના પર આધારિત છે, એ આધારનું નામ કેળવણી. વ્યક્તિના કેવું મનન ચિંતન કરે છે, સારું વાંચ્યું હોય તો આપણે એનું મનુ ચિંતન થાય ને,
બીજું એની સૂઝ, હયા સૂઝ કેવી છે, દીર્ઘદ્રષ્ટિ. દીર્ઘદ્રષ્ટિ એટલે ખબર ને, અત્યારે આપણે આવું આટલું કરીએ તો આપણા 10-20 વર્ષ પછી આપણે આ સંતાનો થાય તો જ વાતાવરણ બને, સારું બને, એમાં ફેર નહીં, એવું ઊંડેથી પકડી લેવું, એનું નામ દીર્ઘદ્રષ્ટિ. કારણ કે તાત્કાલિક કંઈ સારું દેખાય એવું નથી. આ બધું આપણે લોહીની અંદર વણાઈ જાય ત્યાર પછી બને, વણાઈ જવું પડે લોહીમાં. સમજણ, કુશળતાઓ, ટેવો, ચારિત્ર, આપણું કેરેક્ટર, કેરેક્ટર કેળવણીમાં મોટો ભાગ ભજવે. સદાચાર કેળવણી, સદાચાર વિવેક, હા આવ્યો છે. અને કેરેક્ટર બધી રીતનું આપણું અંદરથી ચોખ્ખું હોવું જોઈએ. વાંચતો હતો ને હવાને, તો સારું હાથમાં આવ્યું. મેં કીધું આપણે જરા આને આનંદ કરીએ. સારું, લે. કેળવણી એટલે કેળવવું, વ્યવસ્થિત ઉછેર કરવો, એનું નામ કેળવણી. સાચી કેળવણીની શરૂઆત બાલ્યાવસ્થાથી થાય. જેમ જેમ બાળક મોટું થતું જાય તેમ તેમ એના ભવિષ્યનો ગાળો ટૂંકો થતો જાય, વર્ષો ઘટતા જાય અને ભૂતકાળનો ગાળો વધતો જાય. માટે જ બાલ્યાવસ્થામાં મૂલ્યવાન વર્ષો બિન કેળવાયેલા ન રહેવા જોઈએ. બાળકના બાલ્યાવસ્થાના જે વર્ષો હોય ને, હા હા પછી પછી હમણાં અત્યારે જવાબ મારી પાસે ના હોય. પુત્રના લક્ષણ પારણામાં છે, આમાં આવ્યું છે, આમાં આવ્યું છે અને લાગુ પડ્યું છે. એટલે કે પારણામાંથી જ બાળક કેળવણીની શરૂઆત થાય છે. એક ચીની કહેવત એવી છે, ચાઇનાની કહેવત આવી, આમાં ચાઇનાને ટાંક્યું છે, બોલો મોટા. ચાઇનાની કહેવત છે, જીયા જો તમે એક વર્ષ માટે યોજના કરતા હો તો વૃક્ષો ઉગાડજો, ખૂબ વૃક્ષો ઉગાડજો. અને જો તમે 100 વર્ષ માટે યોજના કરતા હો તો બાળકોને ઉગાડજો, એમાં સંસ્કારો નાખજો. એ તમારે હો વર સુધી આખો દેશ કેવો ઊંચો આવી જાય. આજે આ મોટા કેસેટમાં બોલ્યા કે આજે રશિયા ને અમેરિકા ને બધા બહુ પ્રતિષ્ઠિત દેશો કહેવાય ને, નંબર 1-2 આવે. પણ ભવિષ્ય જતા એવું લાગે છે મોટા કે ચીન પહેલો નંબર થશે. આ મોટાના શબ્દો બોલે ચીન સાહેબ ને ખબર છે. ચાઇના અવલ નંબર થશે ગમે ત્યારે જોજો, કારણ કે એના રાજકીય નેતાઓ બધા કુનેહવાળા છે. એવા છુપું છુપું બધું શોધ કરે, કોઈને ખબર એ ના પડવા. એવું આવે છે ને દિલીપભાઈ, ચાઇનાના નેતાઓ કુનેહવાળા છે, મોટાનો શબ્દ છે. ના ના એમાં નથી આવતું, આ વિભાગમાં નથી આવતું. ચાઇના આ બંને દેશોને પાછળ રાખી દેશે, આ શબ્દ હતો, બેઠો શબ્દ યાદ આવ્યો મને. સિલ્ક રૂટ માટે એને જે આખું એટલે બિઝનેસ હબ બનાવીને આખું બધાને કેપ્ચર કરશે. નેતાઓ આપણા સૂઝવાળા નથી એ ઉપર બોલતા હતા. ચાઇનાના નેતાઓ અહીંયા સૂઝની અને કુનેહની એની રાજનીતિ બધી ઊંડાણવાળી છે, ઊંડાણવાળી એવી રશિયાની કે અમેરિકાની પણ નથી. અમેરિકાની તો જ પાછળ રહી જાય ને, પછી અમેરિકા તો થોડું થોડું હાફવા માંડ્યું છે. આજના વિકસિત એવા તમામ દેશોનો વિકાસ માત્ર અદ્યતન ટેકનોલોજી પર આધારિત નથી, પરંતુ ત્યાં અપાતી સઘન કેળવણી પણ એટલી જ સહયોગી છે. એ વિકસિત દેશોમાં સઘન કેળવણી આપે. પણ અધ્યાત્મનું જે ઊંડાણ છે ઇન્ડિયામાં, એ કોઈ દેશમાં નથી. વારંવાર વિવેકાનંદે લખ્યું, વારંવાર લખ્યું છે કે અધ્યાત્મ જોતું હોય તો અમેરિકા અને ભારતમાં આવવું પડશે, અને આપણે તો ધંધો ને પૈસા જોઈએ એટલે અમેરિકા જવું પડે. તમે મને પૈસા આપો, મારે ગરીબ લોકોને ખવડાવવું ભણાવવું છે, એટલે માટે હું એટલા માટે જ અહીં આવ્યું છું. મારે કંઈ ભગવાનનું બધાને કરાવવું એવું નથી. હું તમને ભણાવું છું વેદના પાઠ, એ એટલે ભણાવું છું કે તમે મને પૈસા આપો, મારે પૈસા કામ આવે. આ વિવેકાનંદ હતા, એ પૈસાથી જ કેટલું બધું બનાવ્યું હતું. અહીંયા બેઠા બેઠા તમે આટલી જગ્યા લઈ લો, ફલાણી જગ્યા એટલી જગ્યા લઈને એક નિશાળ બનાવો, એક આશ્રમ બનાવો, ત્યાં બધા છોકરાઓને હોય ગરીબો માણસો એને બોલાવો,
એને સૌથી પહેલાં તો ખાવા આપજો, નહીં તો આવશે કોણ? અત્યારે કોઈ ફંક્શન હોય ને જમણવાનું હોય તો કોઈ કોણ જાય? 20% લોકો જાય, ઓમાં 125% જાય, બીજા ન કીધું એ 4 આવી જાય, જમવાનું મળે છે. લખવું પડે. ઓકે ઓકે, ચાલો આપણે રસોડું આજ કરવાનું નથી. જુલી ચાલો, આનંદ થઈ ગયો, ચાલો આજે રસોઈ નથી, ચાલો આનંદ આનંદ. એક દિવસ રસોડો બંધનો આનંદ આ ત્રણના ચહેરા પર જગારા મારે, એ હજી વાર છે, થોડીક વાર છે, પછી એ તમારે ભેગા આવી જશે કે પપ્પા આજે રસોઈ નથી કરવાની. હાઈસ ચાલો, પકોડા ખાતા જાય. અરે આટલું બધી ખુલ્લી ગઈ છે બારીઓ, એમાં ગમે ત્યાં બેસીને ખાઈ લ્યો હોટલો. અરે ભાઈ, સમય સાથે સમાધાન રાખીને કરવું, એમાં કઈ વાંધો નથી, પણ વિકાસ સાધતા રહેવું. એ કઈ ના પડે, રોકાય એવું નથી. વાતાવરણ એવું થઈ ગયું તો કરવાના, થવાનું, ચાલવાનું. કારણ કે જે ભારે ચોટેલું છે એટલે એ તો વધારે ભાવવાનું. હે, પણ સાથે સાથે ભજન કીર્તન કરતા, ભગવાનના ગુણગાન ગાતા, બાળકો પાસે કંઈ થોડી ભક્તિની વાતો કરીએ, હે, બાળકો પાસે કંઈ ભજન ગાઈએ, એવું એવું મોટા કહેતા. તારું કેસેટમાં છે? તું એમ બોલે છે કે બાબો સૂતો હતો, કાકા કે બાલો બાબો ભલે ને સૂતો હોય, આપણે ભજન ગાવું તો પણ ઉતરે, યાદ છે? કેસેટમાં આવ્યું હતું, નેણા કાકા એ તું વાત કરતી, તો પણ એ સાંભળતો હોય, સૂતો હોય તોય સાંભળતો હોય. એ આ કેળવણીની વાત પાયાની કરી નેણા કાકા. જે બાળકના જીવનને કચડી નાખે તે રાક્ષસ કહેવાય. કચડું કોને કહેવાય? બાળકને જોરથી કીધું એટલે કચડાઈ ગયું, બે લાફા મારી દીધા, બાળક કચડાઈ ગયું. આ લેવા જેવું હતું, ડગલું આવા દે, આવા દે, જેમ ધાચું એમ જવા દે, એને રહી લીધું. તે ગોઠણીએ ગોઠણી આવતું હતું. જે અટકાવી દીધું, આયલું જતો હજી સીધું આયલું જતું હતું. આમ જે જીવ બાળકના જીવનને કચડી નાખે તે અમારે મન રાક્ષસી પ્રકૃતિનો કહેવાય. એને સમજાવવાની રીતો હજાર હોય છે, જે રીત પ્રમાણે માણસ ક્યારે સમજાવી શકે બાળકને? બાળક મા બાપમાં શું હોવું જોઈએ ત્યારે એ રીત આવે, એમાં ગુણભાવ હોવા જોઈએ, એ પાયાનું કેળવણી થઈ. જરાક બાબતમાં ગુસ્સો થઈ જાય, જરાક બાબતમાં મારી દઈ, જોરથી બોલી દઈ, આ તો બધું ઉકેલાઈ જાય, આમ સાઈડમાં આવી જાય. મા બાપને ખરું ભણતરની જરૂર છે. દિલીપભાઈ અમારે કહેતા હોય, માસ્તરોને ભણાવો ને, માસ્તરનો ક્લાસ એક કરીને એને ભણાવો. એ માસ્તરને ભણાવવા અઘરું કામ છે, એ તો ભણાવવા માટે છે, ભણવા માટે ખલાસ થઈ ગયો. રિસેપ્ટિવિટી હોય નહીં, કોઈ વડ્યું નહીં. બીજો મુદ્દો છે પ્રેમ. બહુ જોઈ બાળકોને, વાલ જોઈ, પ્રેમ જોઈ, ભાવ જોઈ, ભાવના જોઈ, લાગણી છેવટે જોઈ તો આપણે રાક્ષસી વૃત્તિમાંથી બહાર આવી શકીએ. નહીં તો આપણે આપણે બાળકને છૂંદી નાખતા હોય ઘણી વાર, કે આપણી ઈચ્છાઓ પૂરી નથી એટલે બાળક તોફાન, આપણી ઈચ્છાઓ ક્યાંક દબાઈ ગઈ તો બાળકને મારીએ. આપણે ગુસ્સો ક્યાં કાઢો? પુરુષ ગુસ્સો બૈરી પર કાઢે, બાળક ક્યાંક ગડબડ થઈ હોય તો બૈરી ઉપર બાજે આવી. બાળકની સમજણ ઉપર બળાત્કાર ના થાય, એની સમજણ એની પ્રમાણે, આપણા જેવું થોડું હોય, એની નાનું નાનું હોય બધું,
હા આપણા ઉત્તમ સંસ્કારો એનામાં આપમેળે પડે જ કે ઉગે તો ઉત્તમ, આપણા સંસ્કારો આપમેળે એનામાં પડી જાય એ ઉગે એ ઉત્તમ. આપણે થવું પડે તૈયાર, એના મા બાપ વગર થાય નહીં. આખી ચોપડી આવી છે કિશોરભાઈ. પરંતુ બાળકે અમુક જ ખાવું જોઈએ. અમુક જ પહેરવું જોઈએ. એ બાબતમાં આપણે એના ઉપર પરાણે બધું લાદી દઈએ છીએ. એને ગમે તે પહેરાવો, એને ગમે તે ખવડાવો. મોટા તો કહેતા સ્વાદવાળું બનાવો ને ખવડાવો. એ એ બને એ બાને એકાગ્ર થઈને ભણવા માંડે. અવાજ ના કરતા આવો છોકરાઓ, નહીં તો ઓલો માસ્તર થઈ જાય. પ્રણવ તું જા પ્રણવ. ઈશા ક્યાં છે?